હવે પ્રકાશનું ગુણક પરાવર્તન સમજવા માટે આપણે કેલિડોસ્કોપ બનાવીશું તે માટે આપણે સમતલ અરીસાની આ મુજબની ત્રણ પટ્ટી લઈશું આ ત્રણ પટ્ટીઓને આપણે એક સેલોટેપ પર ચોંટાડીશું જે આ મુજબ દેખાશે હવે આ ત્રણ પટ્ટીઓને સેલો ટેપ પર ચોંટાડેલી છે એ પ્રમાણે આપણે એને ફોલ્ડ કરીને બહારની બાજુથી એક ત્રિકોણ બને તે રીતે અને તેને એક રંગીન કાગળ વડે કવર કરીશું ત્યારબાદ તેને સેલોટેપથી ચિપકાવીશું આ પ્રમાણે આપણે અંદર કેલિડોસ્કોપ બનાવી છીએ આપણે કેલિડોસ્કોપમાંથી કોઈ પણ જોતા તેનું ગુણક પરાવર્તન થઈ આપણને એના ઘણા બધા પ્રતિબિંબ જોવા મળે છે આ કેલિડોસ્કોપનો ઉપયોગ ડિઝાઇન બનાવવા વાળા કલાકારો ભીતચિત્રોમાં વગેરેમાં અવનવી ડિઝાઇન શોધવા માટે ઉપયોગ કરે છે